આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. વિવિધારક આકારોના ઉપયોગથી ચિત્ર આપણે પૂર્ણ કરી અને રંગ પૂરવાના છે. અને જો તમને એક ઉદાહરણ પણ આપેલું છે, એમાં જો આ ચિત્ર છે એના ઉપરથી એને વધારાના આકાર કરી અને એ ચિત્ર પૂરું કરેલું છે. તો આ ચિત્રમાં પણ આપણે અહીંયા દોરી અને વધારાના આકાર છે એ આપણે પૂરા કરવાના છે. તો અહીંયા આપેલું છે એવી રીતે આપણે પહેલાં અહીંયા ગોળ દોરીશું. તો પરિકરથી તમારે ગોળ દોરવાનું. આવી રીતે ગોળ દોરી લેવાનું. એના પછી જો જુદા જુદા આકારથી દોરવાનું છે, એટલે આ ગોળ છે એ તો આપણે આંખ આવી રીતે કરશું જ. પછી નીચે મોઢું કરવા માટે લંબચોરસ કરવાનું અને ઉપર અહીંયાથી જોઈને આવી રીતે આમ કરી નાખવાનું. હવે અહીંયા જો ઉપર નેળ છે, અહીંયા ત્રિકોણ કરી દેશું. એમ અલગ અલગ આકારોથી આપણે ચિત્ર દોરવાના છે. પછી આ છે એ ચિત્રને આપણે અહીંયા પૂરું કરવાનું અલગ આકારોથી. તો પહેલાં આની જેમ અહીંયા લંબચોરસ દોરી નાખશું. દોરાય છે પછી એમાં દોરેલું છે એટલું તો દોરવાનું જ. પછી નીચે મોઢું દોરવા ત્રિકોણ કરશું અને અહીંયા પાછો આપણે નેણ દોરવા માટે લંબચોરસ કરશું. પછી નીચે તમને પાછું ગોળ આપેલું છે, અહીંયા પહેલા આપણે ગોળ દોરીશું. તો આવી રીતે અહીંયા પરિકરથી તમારે ગોળ દોરી લેવાનું. ગોળ દોરાઈ જાય પછી એમાં આપેલા છે એવી રીતે ત્રિકોણ કરી અને બે આંખ કરવાની અને ગોળ કર્યું. પછી અહીંયા નીચે આમ બે ચોરસ કરી અને ડિઝાઇન કરી દેવાની. પછી આમાં તમને ગમતા રંગ તમારે પૂરવાના છે. હવે આપણે પાછળ જોઈશું. તો એમાં તમને શું કીધું છે, પ્રશ્ન નંબર 7, દોરો અને સૂચના મુજબ રંગ પૂરો. તો અહીંયા આપેલો છે એવો આકાર પહેલાં આપણે અહીંયા દોરવાનો. તો એમાંથી જોઈએ આપણે ગોળ, ત્રિકોણ, પછી અહીંયા મોટું ગોળ, પછી અહીંયા ત્રિકોણ અને પાછા નીચે બે ત્રિકોણ, એવી રીતે આપણે ચિત્ર દોરશું. પછી એમાં રંગ કેવી રીતે પૂરવાના, તો કે ત્રિકોણમાં વાદળી રંગ. તો આપણે બધા જ ત્રિકોણ છે આ બધા ચિત્રમાં, એમાં આપણે વાદળી રંગ પૂરશું. વાદળી રંગ પૂરાઈ જાય એવી રીતે બધા જ ત્રિકોણમાં આપણે પહેલાં વાદળી રંગ પૂરી દેવાનો. એકો એક ત્રિકોણમાં વાદળી રંગ આપણે પૂરી દેશું. આ એક ચિત્રમાં નહીં, બધા જ ચિત્રના ત્રિકોણ છે એમાં આપણે વાદળી રંગ પૂરી દેવાનો. પછી ચોરસમાં કેવો રંગ પૂરવાનો, તો કે લીલો. તો જો અહીંયા નીચે તમને ચોરસ આપેલા છે, તો એ ચોરસમાં તમારે એ લીલો રંગ પૂરી દેવાનો. પછી ગોળમાં કેવો, તો કે પીળો રંગ. તો આ જેટલા ગોળ આપેલા છે બધા જ ગોળમાં તમારે પીળો રંગ પૂરી દેવાનો. આવી રીતે થઈ જાય. પછી લંબચોરસમાં લાલ રંગ. તો નીચે જો તમને લંબચોરસ આપેલું છે, એમાં તમારે લાલ રંગ પૂરી દેવાનો. તો આ લંબચોરસમાં આપણે અહીંયા લાલ રંગ પૂરી દેવાનો. આ જેમ મેં કર્યું એવી રીતે આખા બધા જ ચિત્રમાં તમારે રંગ પૂરવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. તમે જોયેલી વસ્તુને સફેદ કોરા કાગળ પર મૂકી તેની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળશે એ તમારે જોવાનું.
ग्लास छे एनी तमे आम पेंसिल थी छाप पाड़शो तो केवो थशे तो के गोल, तो एने आपणे गोल साथे जोड़ी देशुं। पछी जे चित्रमां जे आकार आवे एनी साथे एने जोड़ी देवानुं। गोल साथे जोड़ाई गयुं। एना पछी साप सीढ़ीनो पासो ए केवा आकारनो होय तो के चोरस, तो एने आपणे चोरस साथे जोड़ी देशुं। तो स्केल अने पेंसिल थी चोरस साथे एने जोड़ी दईए। એના પછી તમને શું આપેલું છે તો કે બોટલનું ઢાંકણું, એ પણ ગોળ આકારનું હોય તો એને પણ આપણે ગોળ સાથે જોડી દેશું। તો બોટલના ઢાંકણાને પણ આપણે ગોળ સાથે જોડી દઈએ। એના પછી પોસ્ટકાર્ડ, તો એ લંબ ચોરસ હોય તો એને આપણે લંબ ચોરસ સાથે જોડી દેશું। પછી પીઝાનો ટુકડો, એ ત્રિકોણ આકાર હોય તો એને આપણે અહીંયા ઉપર ત્રિકોણ સાથે જોડી દેશું। પછી સીડી અને ડીવીડી, એ લંબ ચોરસ હોય તો એને આપણે અહીંથી સ્કેલ અને પેન્સિલ વડે લંબ ચોરસ સાથે જોડી દઈએ। એના પછી હેંગર છે, સાડી રાખવાનું હેંગર હોય એ કેવું હોય તો કે ત્રિકોણ આકાર, તો એને આપણે ત્રિકોણ સાથે જોડી દેશું। તો સ્કેલ પેન્સિલની મદદથી એને ત્રિકોણને જોડી દેવાનું। પછી માચિસ બોક્સ, બાકસનું બોક્સ છે એ કેવું હોય તો કે લંબ ચોરસ, તો આપણે એને લંબ ચોરસ સાથે જોડી દેશું, જે વસ્તુનો આકાર જેવો હોય એની સાથે એને જોડવાનો। પછી સાપ સીડીનું બોર્ડ, તો કે એ ચોરસ હોય તો આપણે એને ચોરસ સાથે જોડી દઈએ। તો સાપ સીડીના બોર્ડને આપણે ચોરસ સાથે જોડી દેશું। હવે નાનો અરીસો, નાનો અરીસો કેવા આકારનો હોય તો કે ગોળ આકારનો, તો એને આપણે ગોળ સાથે જોડી દઈએ। પછી બંગડી, તો બંગડી પણ કેવા આકારની હોય તો કે ગોળ, તો એને પણ ગોળ સાથે જોડી દઈએ। પછી ચોકનું બોક્સ, એ કેવું હોય તો કે ચોરસ, તો એને આપણે ચોરસ સાથે જોડી દેશું। એના પછી હાથરૂમાલ, હાથરૂમાલ પણ ચોરસ હોય તો એને આપણે ચોરસ સાથે જોડી દેશું। પછી નોટબુકનું પેજ, તો નોટબુકનું પેજ પણ ચોરસ હોય તો એને આપણે ચોરસ સાથે જોડી દઈએ। એવી જ રીતે બિસ્કિટ, તો બિસ્કિટનો આકાર ગોળ હોય તો એને આપણે ગોળ સાથે જોડી દઈએ। પછી ધજા, ધજાનો આકાર ત્રિકોણ હોય તો એને આપણે ત્રિકોણ સાથે જોડી દઈએ, તો ધજાને અહીંથી આપણે ઉપર ત્રિકોણ સાથે જોડી દેશું। પછી વાટકો, વાટકાનો આકાર ગોળ હોય તો એને નીચે ગોળ સાથે જોડી દેવાની। પછી ચાંદલો, ચાંદલાનો આકાર પણ ગોળ હોય તો એને પણ ત્રિકોણ ગોળ સાથે જોડી દઈએ। રૂપિયાનો સિક્કો, તો એ પણ ગોળ હોય તો એને આપણે પાછું ગોળ સાથે જોડી દેશું। ફૂટપટ્ટી કેવી હોય તો કે ફૂટપટ્ટી લંબ ચોરસ હોય તો એને લંબ ચોરસ સાથે જોડવાની, તો ફૂટપટ્ટીને આપણે લંબ ચોરસ સાથે જોડી દેશું। પછી રબર, તો રબર પણ લંબ ચોરસ હોય તો એને પણ લંબ ચોરસ સાથે જોડી દઈએ। મોબાઈલ ફોન પણ લંબ ચોરસ હોય તો એને પણ જોડી દેવાનું। પછી નાસ્તાનો ડબ્બો, તો નાસ્તાનો ડબ્બો પણ લંબ ચોરસ જ હોય તો એને પણ જોડી દઈએ। ત્યારબાદ ચેસનું બોર્ડ, ચેસ રમવા માટે જે બોર્ડ હોય એ કેવું હોય તો કે લંબ ચોરસ, તો એને પણ આપણે લંબ ચોરસ સાથે જોડી દઈએ। ઈંટનો આકાર, તો કે એ પણ લંબ ચોરસ હોય તો ઈંટને પણ આપણે લંબ ચોરસ સાથે જોડી દેશું। પછી રૂપિયા 10ની નોટ, 10 રૂપિયાની નોટ પણ લંબ ચોરસ હોય તો એને પણ આપણે લંબ ચોરસ સાથે જોડી દેશું। આવી રીતે એ વસ્તુના આકાર સાથે જોડવાના છે। એના પછી આપણે પાછળ જોઈએ, તમને જેમ સૂચના આપી છે એમ તમારે કરવાનું છે। પ્રથમ ચિત્રમાં ચોરસ એટલે કે લંબ ચોરસ આકારથી ચશ્મા બનાવો। આ પહેલું ચિત્ર છે એમાં ચશ્મા દોરવાના, કેવા આકારથી તો કે લંબ ચોરસથી, તો આપણે લંબ ચોરસ આકારથી અહીંયા ચશ્મા દોરી દેશું। આવી રીતે ચશ્મા દોરવાના। પછી બીજા ચિત્રમાં બે ત્રિકોણ ભેગા થાય એવા આકારથી મૂછો બનાવવાની છે, તો એ ચિત્રમાં આપણે અહીંયા મૂછો આ આકારથી બનાવી દઈએ। પછી ત્રીજા ચિત્રમાં ગોળાકારથી મોઢું બનાવવાનું, તો અહીંયા મોઢું કેવી રીતે બનાવવાનું, ગોળાકારથી। પછી ચોથા ચિત્રમાં ચોરસ આકારથી ચહેરો એટલે કે મોઢું બનાવવાનું, તો ચોથા ચિત્રમાં આપણે અહીંયા ચોરસ દોરી દેશું। હવે નીચે જોઈએ, પ્રિયાને નવરાત્રીમાં ગરબા ગાવા જવું છે, બાજુમાં આપેલા ઘરાણાથી તેને તૈયાર કરવાની છે,
હવે આ બધા જ ઘરેણા છે એને કાનમાં અને બધે હાથમાં ને પહેરવાના છે. તો આપણે જોઈએ તો આ બે સેટ છે, તો એમાંથી આપણે એક અહીંયા પહેરાવી દેશું. તો એ આપણે અહીંયા એક દોરી નાખવાનું આમ ગોળ, પછી અહીંયાથી આમ ત્રિકોણ, આવી રીતે આકાર વાળો એને સેટ પહેરાવી દેવાનું. પછી આ શું છે, તો કે એ તો બુટી છે, તો એને આપણે અહીંયા પહેરાવી દેશું. પછી આ ગોળ છે તો એ બંગડી હોય તો આપણે એને બંગડી પહેરાવી દેશું. પછી આ ઝાંઝર છે તો એને પગમાં ઝાંઝર પણ પહેરાવી દેશું. આવી રીતે આકાર દોરાઈ જાય. પછી અહીંયા પ્રશ્ન નંબર 11 માં તમને શું કીધું છે, સૂચના આપેલી છે પ્રમાણે વસ્તુ દોરવાની છે. તો આપણે જોઈએ અહીંયા નીચે તમને શું કીધું, છોકરી અને એની મમ્મી ખુરશી ઉપર બેઠા છે, તો એમાં એકેયમાં ખુરશી દોરેલી નથી. તો આપણે પેલા અહીંથી ખુરશી દોરી દેશું. તો આવી રીતે અહીંયા ખુરશી તમારે દોરી દેવાની. પછી અહીંયા પણ ખુરશી દોરી દઈએ. આવી રીતે પાછળથી ખુરશી દોરી દઈએ આપણે. પછી છોકરી વાર્તાનું પુસ્તક વાંચે છે, તો છોકરીના હાથમાં પુસ્તક નથી, તો આપણે પુસ્તક દોરી દેવાનું. પછી એના મમ્મી છાપું વાંચે છે, તો એના મમ્મીના હાથમાં આપણે છાપું દોરી દઈએ. પછી છોકરી અને એની મમ્મી ટેબલની સામસામે બેઠા છે, તો એ બે વચ્ચે ટેબલ નથી, તો આપણે સ્કેલથી મોટું ટેબલ દોરી દેશું. હવે મમ્મી ખુરશીની બાજુમાં એક કચરા પેટી પડેલી છે. હવે મમ્મી છે એની ખુરશીની બાજુમાં એક કચરા પેટી પડેલી છે, કચરાની ટોપલી દોરવાની છે. તો આપણે અહીંયા બાજુમાં એક કચરાની ટોપલી દોરી દેશું. પછી ટેબલ ઉપર ફળો ભરેલો વાટકો છે, તો ટેબલ ઉપર સરસ મજાનો વાટકો દોરવાનો. અને એમાં શું ભરેલું છે, તો એને કીધું ફળ ભરેલા છે. તો આ વાટકો દોરી અહીંયા આપણે સફરજન ને એવું મૂકી દેશું. પછી અહીંયા કેરી દોરી નાખીએ. પછી અહીંયા નારંગી દોરી દઈએ. આવી રીતે ફળો ભરીને વાટકો દોરી નાખવાનો. હવે જો છોકરીની ખુરશીની બાજુમાં ફૂલદાની પડેલી છે, આ છોકરી છે એની ખુરશીની બાજુમાં શું છે, તો કે ફૂલદાની. તો આપણે અહીંયા ફૂલદાની સરસ મજાની દોરી દેશું. બરોબર, આવી રીતે તમારે આમાં જે સૂચના આપેલી છે એવી રીતે તમારે ચિત્ર દોરવાનું છે. હવે આપણે પાછળ જોઈશું. તો પાછળ તમને કીધું છે આકાર ગણો અને ચિત્ર પૂરી અને અહીંયા લખવાના છે. તો ત્રિકોણ, ત્રિકોણ કેટલા છે તો આપણે ગણીએ, એક. પછી અહીંયા આખા ચિત્રમાં છે કોઈ ત્રિકોણ નથી, તો હવે નીચે જોઈ લઈએ કેટલા ત્રિકોણ છે. પણ નીચેના ત્રિકોણ અહીંયા નીચે લખવાના છે. અત્યારે આપણે એક જ ચિત્ર લખીશું, તો એક ચિત્રમાં અહીંયા એક જ ત્રિકોણ છે, તો અહીંયા લખશું એક અડે એક. પછી ગોળ કેટલા છે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર. તો જવાબ લખવાનો બે એકડા અગિયાર. પછી ચોરસ કેટલા છે, તો કે એક બે ત્રણ ચાર ને પાંચ. જવાબ લખશું પાંચ જોડે પાંચ. એના પછી લંબચોરસ કેટલા છે, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ. તો અહીંયા જવાબ લખવાનો છ ગળે છ. એવી જ રીતે નીચે
गोल केटला आपेला छे तो के आ एक आ बे त्रण अने चार तो जवाब लखशो चोगड़े चार। पछी चोरस केटला छे तो के आ एक अने आ बे तो जवाब आवशे बगड़े बे। पछी त्रिकोण केटला आपेला छे तो के एक बे त्रण चार पछी अहींया जो पांच छ सात आठ नौ दस अग्यार अने बार अने अहींया तेर जवाब आवशे एकड़े तगड़े तेर। लंबचोरस केटला आपेला छे तो के एक बे त्रण चार पांच जवाब लखवानो पांच जड़े पांच। અને આકાર ગણી અને આ ચિત્રમાં આપણે રંગ પૂરવાના છે તો આપણે જોઈએ ટ્રેનમાં તમને મનગમતો રંગ પૂરવાનો છે અને અહીંયા જો પહાડ કેવા કલરના હોય તો કે કથાઈ રંગના તો આપણે બધા જ પહાડ કથાઈ રંગના પૂરી દેશું। એવી રીતે તમારે મનગમતા ચિત્ર વ્યવસ્થિત પૂરવાના છે બરોબર। તો આ ચિત્રમાં તમને જે ફોટો આપેલો હશે એમાંથી જોઈને વ્યવસ્થિત તમારે રંગ પૂરવાના છે। આ ચિત્ર પૂર્યું એવી રીતે આખું ચિત્ર તમારે વ્યવસ્થિત અસલ પૂરવાનું છે। અસ્તુ।